જે ઘરમાં કોઈ નથી અને આ બે છોકરાઓ એકલા જ છે. મોકો સારો છે, ચાલ મારું નાટક શરૂ કરી દઉં. અરે વાહ, આ મારા દીકરાઓ શું કરે છે? વાહ, અમે રમ્યા છીએ. હા, પણ સ્કૂલે કા ન ગયા? નાની, આજે અમારી સ્કૂલમાં રજા છે એટલે અમે બંને રમીએ છીએ. હા, ઘોડાથી રમો છો કા? એ તો મોટા થા ને પછી આપણે મોટો ઘોડો લઈ દેવો. તમને બહુ ગમે છે ને ઘોડો? એ આજે રજા છે ને, તો સાંભળો, તમારા બેમાંથી ચોકલેટ કોને ભાવે છે? મને. બેઉને ભાવે છે. ચાલો આજે બંનેને જે જે ચોકલેટ ભાવે છે ને એ જ લઈ આપી છે. અને સાંભળો, બીજું મારા તરફથી કોન પણ ખવડાવીશ. હા નાની, કોન તો મને બહુ ભાવે. હા બેટા, ચાલો ચાલો ચાલો, એ મૂકી દે, ઘોડો બોડો બધું મૂકી દે, ચાલો આપણે જઈએ. સલમા દીકો, તારે ચોકલેટ ખાવીશ કા? એ તારો બાપુ છે ને, એ મને કઈ પૈસા નથી દેતો, તે હું તને ચોકલેટ લઈ દઉં. અહીંયા જ પડી રહેજે અને ખબરદાર, જો ઘરે આવવાની હિંમત કરી છે તો. આ તમારા બેવને લીધે તો અમારી જિંદગી ખરાબ થઈ ગઈ છે. નાની, મારે ઘરે આવું, મને ઘરે લઈ જાઓ. ઘરે આવવાનું જ નથી, ઘરે આવવાનું નામ પણ લેવાનું નથી. તમે બંને અહીંયા જ પડ્યા રહ્યો, તમે અહીંના જ લાયક છો. બહુ હેરાન કરી છે મને, બરબાદ કરી નાખી છે બેઉ જણાઈ મળીને. નાની માં, મારે ઘરે જવું છે, મારે ચોકલેટ નથી ખાવી, મને ઘરે લઈ જાઓ. એ અહીંયા પાણા પડ્યા છે ને, એને સગળી સગળી ને ચોકલેટ સમજીને ખાઈ લે. મારે તને ઘરે નથી લઈ જવી ને ચોકલેટ નથી લઈ દેવી. ચોકલેટ વાળી ની ખાતી ના સાંભળ, હું જાઉં છું હવે. અહીંયા જ પડ્યા રહેવાનું છે, ક્યાંય જવાનું નથી તમારે. ઘરે આવવાની તો હિંમત જ. તમારે ઘરે આવવું છે, મારો હાડલો પકડો, જાઓ. હું જાઉં છું, જો ખબરદાર, જો અહીંથી ઊભા થઈને ઘર ભેગા આવવાના થયા છો તો. હવે નાની વાળ્યું ના, જાઓ બેવ, ચોકલેટો ખાવી છે કા? અહીંયા ને અહીંયા ભૂખ્યા તરસ્યા પડ્યા રહ્યો તમે લોકો, આવવાનું નથી તમારે. બેવ જણાએ મને બહુ હેરાન કરી છે. બેન, નાની તો આપણને મૂકીને જતા રહ્યા, પણ હવે આપણે ક્યાં રહીશું? ભાઈ, તું ચિંતા ના કર, હું બેઠી છું ને, ભગવાન સૌ સારાવાના કરશે. પણ આપણે ક્યાં રહેવું, ક્યાં ખાવું? ભાઈ, ભગવાન તો બધાનો છે, સવારે ખાધા વિના ઉઠાડશે પણ સુરાવશે નહીં. બેન, મારે પાણી પીવું છે. ચાલ, હું તને પાણી પીવું. કોણ લઈ ગયું છે એને? તું હતી આવી, તું હું તને પણ ગઈ પછી, હું તો હોઈ ગયો, તું ગઈ. હાલો વિઠ્ઠલ, ઘરે છો? મારા છોકરા આવ્યા છે, એટલે બે નાના ટેણી અમારા છોકરા ને છોકરાના. અરે ના ના, એ ક્યારના વ્યાગ્યા છે, મળતા નથી.
અરે બજે જોયું, આજુબાજુમાં બજે જોયું. અરે મામાને ઘરે ફોન કર્યા. હા મારે રવિ અને રિયા ને ક્યારે રમાડવા છે, સવાર ના ક્યાંક ગુમ થઈ ગયા છે, મળતા જ નથી. શું પપ્પા, આ તમે શું વાત કરો છો? રવિ ને રિયા ક્યાં ગુમ થઈ ગયા? હું અમારા ઓફિસે ગયો હતો અને તારી મમ્મી મંદિરે ગઈ હતી અને બા એકલા હતા આયા અને બા છોકરા ન મળતા હતા, એટલે પછી કઈ ખબર નથી. પછી હું આવ્યો તો કઈ છોકરા આયા હતા નહીં અને બા એમ કહે છે, મને નથી ખબર. તો એ રિયા ક્યાં છોકરા? બા, તમે આમ એટલા નાના છોકરાઓને એકલા ઘરે મૂકીને જતા રહ્યા તો તમારે ઘરે નો રહેવાય? એટલે તું કહેવા હું માંગેશ, તમે લોકો તમારા છોકરાઓ અહીંયા મૂકીને બહાર ભટક્યા કરો છો અને મારે ક્યાંય જવાનું નહીં. હું કઈ તારી નોકર છું કે તારા છોકરાઓને હાચવીને બેસી રહો? અને છતાંય સાચવેલા જ હતા, અહીંયા જ હતા. હું ખાલી અહીંયા લારી પર મરચા ને કોથમીર લેવા ગઈ એમાં એ લોકો બહાર નીકળી ગયા, તો શું કરું હું? તું મને એ લોકોને સાચવવાનો પગાર આપે છે, બીજી વાર કેતી બેતી નહીં કે હું કેમ નથી સાચવતી. તમે છે ને એ છોકરાના નાની છો અને સૌથી વધારે કોને વાલા હોય? સૌથી જે મેન વ્યક્તિ હોય ને, વડીલ જે સૌથી હોય ને, એને સૌથી વધારે છોકરા વાલા હોય. અને તમે નાની છો અને તમને વધારે વાલા હોય એ છોકરા. તમારે તો એટલું ધ્યાન રાખવું જોઈએ ને છોકરાનું. અને તમે કહો છો હું બહાર જે ગઈ હતી કોથમીર લીમડો લેવા, પણ ત્યાં ભલે તમે લેવા ગયા પણ તમારી નજર તો આ ઘર ઉપર હોવી જોઈએ. અને આ વાતાવરણ કેવું છે એ બિચારી એના છોકરાનું પૂછશે અને એને દુઃખ તો લાગે જ ને, એના છોકરા વયા ગયા છે. અને તમે એની અરે આવી રીતે વાત કરો, આવી રીતે વાત કરાય તમારે? તો એમાં મેં ખોટું શું કીધું છે? આવું વાતાવરણ છે અને આવું છે તો એને એ ભાન છે કે એને મને કેવી રીતે પૂછવું જોઈએ? શું કીધું એને મને? એ તેનું સાંભળ્યું અને મેં ખાલી આટલું કીધું તો તમે લોકો એ રાયનો પાડ કરી દીધો. એ મને એમ કહે છે કે તમારાથી છોકરાઓનું ધ્યાન ન રખાય. અત્યાર સુધી હું છોકરાઓને રાખતી હતી એ કોઈને ન દેખાણું, અને હું જરા કયા બહાર નાખે ગઈ અને છોકરાઓ નીકળી ગયા તો તમે બધા મારા પર તૂટી પડો છો. અને એકને સો વાર કહું છું, હું કોઈની નોકર નથી કે હું કોઈના છોકરા સાચું. વાહ, એ કોઈના છોકરા નથી, આપણા પોતાના ઘરના છે. અને બેટા તમે થોડી ધીરજ રાખો, આપણી રિયા ને રવિ બંને મળી જશે, સાંજ થતાં આવી જાય ઘરે. મમ્મી, હું મારા છોકરાઓ વગર નહીં રહી શકું, તમે મને મારા છોકરાઓ લાવી દો બસ. ઓ, તમે આવી રીતે રડો નહીં, દુખી નહીં થાવ આવી રીતે. તમારા છોકરા હતા ને એમ એ અમારા છોકરા છે અને ગમે એમ કરીને હું એને ગોતી લઈ, હું બહાર જાઉં જ છું ગમે એમ નથી. અને બધે તપાસ કરી, ખૂણે ખૂણે તપાસ કરી, એને હું ગોતીને તો બહાર જ કરી. અને આ બીજી વાત, તમે છે ને અમેરિકા રાહુલને ફોન નહીં કરતા, નકામાઈ પાછો ચિંતા કરશે ન્યાયથી. સારું, તો તમે હવે જલ્દી જાઓ, છોકરાઓને ગોતો અને ન મળે ને તો પોલીસ કમ્પ્લેન કરજો, પણ ગમે ત્યારે છોકરાઓને લઈને આવજો. ગમે ત્યાંથી હું ગોતી તો લાવી જ છોકરાને. બા, તમે અહીંયા હતા ઘરે હતા ત્યારે છોકરાએ તમને ખબર છે ને કેવા કલરના કપડાં પહેર્યા? તો મારે હું એટલે પોલીસ સ્ટેશનમાં જાઉં તો મારે કહેવું તો પડે ને આવા કલરના કપડાં પહેર્યા છે. હવે આ મને બહુ તો યાદ નથી, પણ ખાલી એટલું એટલું યાદ છે કે રવિએ ઓલા કંઈક ટ્રેક પેન્ટ જેવું પહેર્યું હતું અને ઉપર એક ટી શર્ટ હતું અને એ ટી શર્ટ લાલ કલરનું હતું અને ઓલીએ પહેર્યું હતું એ કંઈ ચટણી કલરનું ઉપરનું હતું અને નીચે કંઈક હતું, કલર નથી યાદ, પણ એણે એવું પહેર્યું હતું. તમે કહો છો ને તો એ મને ચિંતા તો હોય જ, ક્યારનો જીવ બાળું છું એ નથી દેખાતા. તો ખાલી હું છે ને તમારી જેમ રડી નથી શકતી, એનો અર્થ એમ નહીં કે મને લાગણી નથી ને પ્રેમ નથી. પણ એમાં એવું છે બા, જે માના દીકરા ગુમ થઈ જાય ને આવી રીતે, એટલે એ માનો જીવ તો બળે જ ને,
એટલે ઓ બે શબ્દ તમને જરીક મોટેથી કીધા, પણ તમારે જરીક એને સાંત્વના દેવી જોઈએ, એને જરીક એમ કહેવું જોઈએ દીકરા તું ચિંતા નહીં કરે, બધું ભગવાન સારું જ કરશે અને તારા છોકરા મળી જ જાય, એમ તમારે જરીક આશ્વાસન દેવું જોઈએ. એની કરતાં તો તમે પાછા એની આરે એમ ઝીપડ હકાવો તો એ દુઃખ તો થાય જ ને, પણ તમે ઘી તમે હોમો છો અત્યારે. એ છોકરાઓની માં છે ને તો હું પણ એક માં છું, એટલે હું સમજી શકું છું કે માની વેદના શું હોય, મને બધી ખબર હોય. પણ એ મને આવી રીતે વાત કરે ને કે તમે એનું ધ્યાન કેમ ન રાખ્યું, એટલે પછી મારું મગજ ગયું. આમાં આમાં કેમ વાત કરી, હું વાત કરવી, એ બધું મહત્વનું નથી. બા આમાં ખાલી તમારે એને બે શબ્દ કહેવાના છે આશ્વાસન, અને એને તો પેટ જ એના દીકરા છે એના, એટલે એને વધારે દુઃખ લાગે આપણી કરતાં. આપણે ખાલી એને રમાડવી છે બી, એટલે આપણને ઓછું દુઃખ લાગે. તમને ખબર જ છે ને, આપણો હગો દીકરો ગુમ થઈ ગયો હોય એ મને એ જનેતા જાણતી હોય કે એના મનમાં શું વિચાર છે. આપણે બધા તો ઠીક બે આશ્વાસનના શબ્દ દઈએ કે જલ્દી જાઓ, મારો જીવ હું જઈશ. ના ના હું જા, અને ગમી જાય એને ગોતીને લાવી, માટે મારે ભલે પોલીસ સ્ટેશનમાં કમ્પ્લેન કરવી પડે તો હું કમ્પ્લેન કરી. શાંતિ જા બેટા, મળી જશે છોકરો. મમ્મી ક્યાં ગયા હશે બે?